રાણાવાવમાં એક મિલકતને નોટિસ અપાઈ હોવાના સમાચાર વહેતા થયા હતા, જે અંગે આ મિલકતને કોઈ નોટિસ ન અપાઈ હોવાનો ખુલાસો ચીફ ઓફિસર જોશીએ કર્યો હતો અને વેરો બાકી હોય તેવા આસામીઓને વહેલી તકે બાકી નીકળતો વેરો ભરી જવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, ચીફ ઓફિસર MM જોશી, રાણાવાવ. મિત્રો, માર્ચ એન્ડિંગ ચાલુ છે એટલે મિલકત ધારકોના વેરા વસૂલાત માટે અમો ટીમ બનાવી વસૂલાત માટે જઈએ છીએ. તેમાં લોક ફરિયાદને આધારે જ્યાં જ્યાં પેશકદમી હોય તે પેશકદમીનું પણ અમે નિરાકરણ કરીએ છીએ. આની અંદર રિપોર્ટર દ્વારા મેસેજ આપેલા છે કે ભાઈ અનિશ બાપુની મિલકત માટે નોટિસ આપવામાં આવેલી છે. તો મિત્રો, નગરપાલિકા રાણાવાવ તરફથી અનિશ બાપુને કોઈ પણ નોટિસ અમે પાઠવેલ નથી એટલે, અને કોઈ પણ મિલકત ધારકોને નોટિસની અમે ઘરે ઘરે જઈ કંપનીમાં જે તે જગ્યાએ જઈને અને વેરા વસૂલાત કરીએ છીએ, બહુ શાંતિથી વસૂલાત કરીએ છીએ. એટલે ફરી એકવાર રિપીટ કરી દઉં, અનિશ બાપુની મિલકત અને બીજા ઘણાની મિલકત જ્યાં જ્યાં અમને લોક ફરિયાદ મળે કે અહીંયા પેશકદમી છે તો એ પેશકદમી નિવારવા માટે અમે જગ્યાની મુલાકાત લઈએ છીએ અને તેમના વાંધા વચકા સાંભળીએ છીએ અને અમારી મંજૂરી છે કે નહીં એ તપાસીએ છીએ. તો આ બધાની તપાસતા બધાનું કામ રેગ્યુલર જાણવા મળેલ છે, કોઈ પેશકદમી થયેલ નથી. ખાસ અનિશ બાપુને ત્યાં પણ કોઈ પેશકદમી થયેલ નથી. મિત્રો, 31 માર્ચને 3 દિવસ બાકી છે તો 3 દિવસમાં આપનો વેરો ભરપાઈ કરી જવા વિનંતી છે. અમારે કોઈ નળ કનેક્શન કાપવા કે બીજી કોઈ પણ જાતની તમને નુકસાની ન થાય એ પણ અમારે જોવાનું છે. એટલે મિત્રો, બધા જ મિલકત ધારકોને મારી નમ્ર વિનંતી કે પોતાનો વેરો છેલ્લા 3 દિવસમાં ભરપાઈ કરે. થેન્ક યુ વેરી મચ.